જૂનાગઢ જિલ્લાના માંગરોળના બામણવાડા ખાતે શ્રી યદુનંદન શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વર્ગસ્થ મુળુભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રક્તદાન કેમ્પ, વાલી સંમેલન, નેત્ર નિદાન કેમ્પ, નિવૃત્ત કર્મચારીઓ અને ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ સંતો પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામી તથા સ્વામી ઘનશ્યામ ચરણદાસજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું, તેમજ સંતો દ્વારા આશીર્વચનો પાઠવવામાં આવ્યા હતા. આ તકે વાલી સંમેલનમાં મહેમાનો અને શિક્ષકો દ્વારા કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઈડલાઈનનું પાલન કરી બાળકોને શાળાએ મોકલવા અને પ્રત્યક્ષ શિક્ષણ બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ તાજેતરમાં યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા થયેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં 53 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું, તેમજ 115 જેટલા દર્દીઓએ નેત્ર નિદાન કેમ્પમાં આંખોનું નિદાન કરાવી ઘણાને મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, હીરાભાઈ જોટવા, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં મહેમાનો દ્વારા હાજરી આપવામાં આવી હતી. તમામ કાર્યક્રમને સફળ બનાવવા આગેવાન કાનાભાઈ રામ, આ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર અને જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ વેજાભાઈ પીઠિયા, પિયુષભાઈ રામ, દક્ષાબેન પીઠિયા, દિનેશભાઈ રામ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.